નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું હિના. જોઈએ આજના મહત્વના સમાચાર. ભાજપના નેતા સંજય જોશી ગુરુવારે સુરત અને અંકલેશ્વરની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટ ખાતે સંજય જોશીએ મહારાષ્ટ્રના હાઈ વોલ્ટેજ ડ્રામા અંગે જણાવ્યું હતું કે લોકોએ ભાજપને જનાદેશ આપ્યો હતો, જોકે હવે ભાજપ વિપક્ષમાં બેસીને પ્રજાના હિત માટે કાર્ય કરશે. અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપતા ભાજપનું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા સંજય જોશીએ જણાવ્યું હતું કે હાલ ભાજપ વિપક્ષમાં બેસશે અને મહારાષ્ટ્રમાં ભાજપ વિપક્ષમાં બેસીને લોકહિતના કાર્યો કરશે. ભાજપ એટલા માટે સરકાર બનાવી શકી નહીં કારણ કે મહારાષ્ટ્રમાં અજીત પવાર સમર્થન આપીને ફરી ગયા હતા. શિવસેનાએ ભાજપનો સાથ છોડ્યો છે. હવે શિવસેનાએ વિચારવાનું છે કે રાજનીતિમાં ઉતાર ચઢાવ તો આવતા જ હોય છે, તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું. આજ સુરત ઓર અંકલેશ્વર એક સામાજિક કાર્યક્રમ કે નિમિત્ત આને કા પ્રયોજન હુઆ હૈ. મહારાષ્ટ્ર મેં ભારતીય જનતા પાર્ટી ને વિપક્ષ મેં બેઠને કા તય કિયા હૈ. વિપક્ષ કી ભૂમિકા જનતા કો લેકર ભારતીય જનતા પાર્ટી એક પ્રહરી ઇસ નાતે સે અદા કરેગી. ક્યા લગતા હૈ સમીકરણ અચાનક 72 ઘંટે મેં કૈસે બદલ ગયા? સારા મામલા તો શિવસેના ને ભારતીય જનતા પાર્ટી કા સાથ છોડકર વિપક્ષીઓં કે સાથ બેઠને કા તય કિયા, ઇસકે કારણ યે સમસ્યા સર્જિત હુઈ. ઇસ સમસ્યા કો લેકે અજીત પવાર કે ક્યા કહે? અજીત પવાર ને પહેલે પહેલ કી થી, અજીત પવાર હી ચલે ગયે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. કારમાંથી ચોરી કરતી આંધ્ર ગેંગને ડીસીબી પોલીસે ઝડપી પાડી છે. પોલીસને કુલ 18 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે બે કિશોર સહિત 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ટોળકે પાસેથી 2,45,000ની રોકડ, રબરની ગિલોડ 3, આરસના લખોટા 3, કાચના લખોટા 3 અને ટી આકારનો સળિયો, નાની ઓઇલની બોટલ, થેલો, ટ્રોલી બેગ અને બ્લ્યુટૂથ મળી કુલ 2,45,000નો મુદ્દા માલ કબજે કર્યા છે. ટોળકી ગિલોડ મારીને ઓઇલ ટપકે છે કે પછી મેડું નાખી કારમાંથી બેગની ઉઠાંતરી કરવામાં માહિર છે. અત્યાર સુધીમાં ટોળકીએ ખટોદરા પોલીસની હાથમાંથી 7 ગુનાઓ, પાંડેસરા અઠવા સલાબતપુરા વિસ્તારમાં 2 ગુનાઓ, તેમજ કતારગામ અડાજન ઉધના નવસારી ટાઉન ઉમરા વિસ્તારની હદમાં 1-1 ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. હજુ આ ટોળકીના 3 શખ્સો ફરાર છે, જેમને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે. આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી જિલ્લાના રેનુ ગુંટા ગામમાંથી ટોળકી ચોરી માટે નાના ટેણિયાઓને લાવીને ચોરી કરાવે છે. સૌથી વધારે ભાગ ટેણિયાઓ અને મુખ્ય સૂત્રધાર બજરંગનો હોય છે. બાકીના સભ્યોને કામ પ્રમાણે પૈસા મળે છે. મોટા ભાગના ચોર ગામમાં રહે છે. ટોળકીના 10 સાગરીતો પહેલા પેસેન્જર રિક્ષામાં બેસી ચોરી કરવા નીકળતા, જ્યાં મોકો મળે ત્યાં નાના ટેણિયાઓને ચોરી કરવા માટે આગળ કરતા, જેમાં નાના ટેણિયાઓ 2-3 મીટરના અંતરે દૂર ઊભા રહી ત્યાંથી ગિલોળમાં લખોટા મૂકી કારના કાચ પર મારે છે. આ પછી ટેણિયાઓ કારની નજીક જઈ આંટા ફેરા મારી તૂટેલા કાચ પર સળિયો કે હાથ મારી તૂટેલો કાચ કારમાં પાડી કારમાંથી કિંમતી સામાન ચોરી કરી ફરાર થઈ જાય છે. કારમાંથી ચોરી કરે તે સમયે તેના સાગરીતો આજુબાજુ જ ફરતા હોય છે. કદાચ કોઈક ટેણિયો પકડાઈ જાય તો 1-2 સાગરીતો લોકોની વચ્ચે આવી ક્યાં લઈ જાય છે, શું કરે છે એવી પૂછતાછ કરતા ગતિવિધિ પર નજર રાખે છે. ચોરી કરવા ટોળકી નાના ભૂલકાઓનો ઉપયોગ કરે છે. બજરંગ ઉર્ફે રમેશ આ ટોળકીનો માસ્ટર માઇન્ડ છે. અગાઉ તે વરાછા, સરથાણા, પાંડેસરા, મહિધરપુરા, પૂણા, ઉધના, વાપી, દહાડુ અને મહારાષ્ટ્રના બારામતી પોલીસમાં મળી કુલ 10 જેટલી ચોરીમાં પકડાઈ ચૂક્યો છે. તેનો સાગરીત બાબુ નાગેશ ઉમરગામ 2 અને મહારાષ્ટ્રના થાણે જીઆરપીમાં 2 અને કલવા પોલીસમાં મળીને કુલ 5 ગુનાઓમાં, તેમજ અજય ઉર્ફે પ્રકાશ મંજુનાથ વરાછા, સરથાણા, પાંડેસરા, પૂણા, ઉધના, વાપી અને કોતવાલી પોલીસ સ્ટેશનના કુલ 7 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએચ પનારા અને સિંધાના સ્કોડના બાતમી હકીકત મળેલી હતી કે સુરત શહેર અને અન્ય રાજ્યોમાં અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં કાચ, જે કારના કાચ હોય છે એ તોડી અને એમાંથી બેગની ચોરી કરવાવાળી ગેંગ સક્રિય છે અને આના મોટાભાગના જે સભ્યો છે એ મૂળ આંધ્રપ્રદેશના તિરુપતિની આજુબાજુમાં રહેવાવાળા વ્યક્તિઓ છે અને હાલમાં ઉમરગામ બાજુ પડાવમાં રહે છે. એનું લગભગ છેલ્લા 7-8 દિવસથી વર્કઆઉટ ચાલતું હતું, એનું કામ ચાલતું હતું અને એ દરમિયાન સુરત શહેરમાં જ આ ગેંગ આવી છે એવી બાતમી હકીકતના આધારે આ ગેંગના કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી છે કે એ
એમાં જે બાળ કિશોર બે આરોપીઓ છે એના હાથમાં ગિલોલ રાખે અને જે જગ્યાએ કાર પાર્ક કરેલી હોય અને એ પાર્ક કરેલી કારમાં ગિલોલથી કાચ ફોડી નાખે. એ એટલી સિપત્તાથી કાચ ફોડે છે કે આજુબાજુમાં કોઈ વ્યક્તિઓને પણ ખબર ન પડે કે આ કારનો કાચ ગિલોલથી તોડેલો છે. અને ત્યાર પછી એ સિપત્તાપૂર્વક એ કાચને ધીમે ધીમે કરીને આખે આખો કાચ એ નીચે કરી અને એમાંથી જે બેગ પડી હોય છે પાછળની સીટમાં અથવા આગળની સીટમાં જ્યાં બેગ પડી હોય એ બેગને લિફ્ટ કરી લે. અને આ પ્રકારના બનાવો સુરત શહેરની અંદર લગભગ 40 જેટલા બનેલા છે છેલ્લા એક વર્ષની અંદર. આ આરોપીઓની પાસેથી કુલ 2,45,000 રૂપિયા કેશ મુદ્દામાલ મળેલો છે. એ સિવાય પણ અમુક ચોરીમાં ગયેલી બેગ અને અમુક દસ્તાવેજો પણ આરોપીઓ પાસેથી કબજે કર્યા છે. હાલ સુરત શહેરના કુલ 18 ગુનાઓ જેમાં મોટાભાગે ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના છે. આ સિવાયના પણ અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ આ જ ગેંગ દ્વારા કુલ 18 ગુનાઓ આચર્યા હોવાની હકીકત ધ્યાનમાં આવી છે. એટલે કુલ 18 ગુનાઓ ડિટેક્ટ થયા છે. આરોપીઓ છે એ અગાઉ પણ ચંદીગઢ, મુંબઈ અને એ સિવાયના 2-3 રાજ્યોની અંદર પણ આ જ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની માહિતી મળી છે. જે આરોપીઓ છે એ તેલુગુ ભાષા અને મરાઠી ભાષા આ ની મિશ્રિત જે એક અલગ પ્રકારની એક ભાષા છે એ બોલતા હોવાના કારણે પણ ખૂબ વધારે તકલીફ આરોપીઓને પકડ્યા પછી આરોપીઓની પૂછપરછ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને મુશ્કેલી અનુભવવી પડી. તેમ છતાં પણ અધિકારીઓએ ખૂબ સિપત્તાપૂર્વક એમની પૂછપરછ કરી અને આરોપીઓએ જે જગ્યાઓ બતાવી એ મુજબ અને એમણે પાસેથી મળેલા મુદ્દામાલના આધારે હાલમાં કુલ 18 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ડેઝી શાહે સલમાન ખાન સાથેની ફિલ્મ જય હોથી ફિલ્મી પરદે ડેબ્યુ કર્યું હતું. બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાન સાથે ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે ડેઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે. ડેઝી શાહ ગુજરાત 11 ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરશે. ડેઝી શાહને હવે તેને પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા છે. પોતાની ફિલ્મ અંગે વાત કરવા માટે ડેઝી શાહ સુરતની મહેમાન બની હતી. સુરત ખાતે ડેઝીએ પોતાની ફિલ્મ અંગે રસપ્રદ વાતો કહી હતી. આ ફિલ્મ 29 નવેમ્બર 2019 રોજ રિલીઝ થશે. ગુજરાત 11 ફિલ્મ એ પ્રથમ ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ છે જેના ડાયરેક્ટર અને લેખક જયંત ગિલાતર છે તથા આ ફિલ્મનું નિર્માણ HG પિક્ચર્સ, પ્રોલાઇક એન્ટરટેનમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ, YT એન્ટરટેનમેન્ટ લિમિટેડ અને જે પ્રોડક્શનના બેનર હેઠળ હરેશ પટેલ, MS જોલી, યશ શાહ અને જયંત ગિલાતર દ્વારા કરવામાં આવ્યું છે. દિલીપ રાવલે આ ફિલ્મ માટે ગીતો લખ્યા છે જે રૂપકુમાર રાઠોડ રચિત છે. ડેઝીએ કહ્યું છે કે ગુજરાત 11 ફિલ્મથી તે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તે ફૂટબોલ કોચના પાત્રમાં જોવા મળશે. તેની અપોઝિટ હીરો તરીકે પ્રતીક ગાંધી જોવા મળશે. ડેઝીએ જણાવ્યું હતું કે મને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ પડી છે. ડેઝીએ રૂપેરી પરદે ઘણા ટોચના કલાકારો સાથે ડાન્સ ગીત કર્યા છે ત્યારે લાગે છે કે હવે ડેઝી ગુજરાતી સિનેમામાં ધમાલ મચાવવા રેડી છે અને દર્શકોના દિલો પર જરૂરથી રાજ કરશે. હું ડાયરેક્ટર જયંત ગિલાટર નટસમ્રાટ પછી બીજી એક ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યો છું. એ ફિલ્મનું નામ છે ગુજરાત 11 અને આ ફિલ્મ છે ફૂટબોલ ઉપર. સુરતમાં શૂટ કર્યું, અમદાવાદ શૂટ કર્યું, બરોડા શૂટ કર્યું, બોમ્બે શૂટ કર્યું. બહુ જ સારો મેસેજ છે આ પિક્ચરમાં કે નાનપણમાં જે ભૂલ થઈ હોય છોકરાઓથી એ ભૂલ તમે સુધારી શકો છો. અને હું એમ કહીશ કે હવે આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ છે, પહેલી ડેઝી શાહની ફર્સ્ટ ફિલ્મ છે. તો થિયેટરમાં જાઓ અને ફિલ્મને જુઓ. વાત કરીએ છીએ મેસેજ, તો આ વિચાર કઈ રીતે આવે જે નાનપણની ભૂલથી માંડીને અત્યારે મોટા બનાવવાની ઠીક હું બહુ જ તમને કહું કે સંવેદનશીલ ડાયરેક્ટર છું. તમે ચોક એન્ડ ડસ્ટર જોઈ હશે તો એજ્યુકેશન ઉપર બનાવેલી, નટ સમ્રાટ જોઈ હશે તો મેં ફેમિલી ઇશ્યુઝ હતા અને આ ફિલ્મમાં મેં આ એક ઇશ્યુ લીધો છે. તો મને એવું હંમેશા લાગે કે દરેક વ્યક્તિને બીજો ચાન્સ લાઈફમાં મળવો જોઈએ.
મારી ત્રણ ચાર સ્ક્રિપ્ટ રેડી છે મારી, હવે એના ઉપર કામ કરી રહ્યો છું. ગુજરાત ઇલેવનના દર્શકોને નહીં, હું આખા ગુજરાતને એમ કહેવા માંગુ છું કે ગુજરાત ઇલેવન ગુજરાતની ફિલ્મ છે, તમારી ફિલ્મ છે. હા, દર્શકોને પસંદ આવશે, કેમ કે તમે લોકો બધા ઇન્ટરવ્યૂઝ માટે આવી રહ્યા છો, બરાબર, અને બધાને ક્યુરિયોસિટી થઈ ગઈ છે કે આ ગુજરાતીમાં ફૂટબોલ કેવી રીતે આવી રહી છે. તો એ ક્યુરિયોસિટી જો જાળવી રાખીને થિયેટરમાં આવે જોવા માટે, તો આઈ થિંક કે ફૂટબોલ વધારે હજુ આગળ આવશે. મેં ગુજરાત ઇલેવનમાં ફૂટબોલ કોચની ભૂમિકા પ્લે કરી છે અને ફિલ્મમાં કામ કરવાની બહુ જ મજા આવી, કારણ કે મેં આવું ક્યારે આવી કોઈ ફિલ્મ ઉપર કામ નહોતું કર્યું પહેલાં, અને લવ સ્ટોરી નથી, બહુ પોઝિટિવ મેસેજવાળી ફિલ્મ છે, એન્ડ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. તો હું બહુ જ વધારે એક્સાઇટેડ હતી કામ સ્ટાર્ટ કરવા માટે, અને હવે જ્યારે રિલીઝ થાય છે 29th, તો એનાથી વધારે એક્સાઇટેડ છું. ફિલ્મની અંદર તો ઘણું બધું દેખાડ્યું છે, અમારી મારી અને છોકરાઓની વચ્ચે બહુ ઝઘડા થાય છે, પછી મનાવાનું પણ થાય છે, એટલે બેસિકલી ટીચર સ્ટુડન્ટનું રિલેશનશિપ કેવું હોય એવું બતાડ્યું છે. પણ રિયલ લાઈફની અંદર બી અમે લોકો બધા ફેમિલીની જેમ ટ્રીટ કરતા હતા એકબીજાને. જ્યારે શોર્ટ્સની વચ્ચે જ્યારે અમને ફ્રી ટાઈમ મળતો, તો અમે લોકો સર્કલમાં બેસીને એકબીજાને સાથે જોક્સ ક્રેક કરતા હતા, અને પછી બીજા કોઈને મોક કરતા હતા, તો એ બધી ચીજો થતી હતી. કોઈની ઉપર પણ નહીં, આઈ મીન ફિલ્મની અંદર પણ કોઈની બે જણ ઉપર થઈ છું ફિલ્મની અંદર, કારણ કે એ લોકો એક પોઈન્ટ ઉપર ફિલ્મની અંદર એટલું ઇરિટેટ કરી નાખે છે મને, અને એ લોકો મારો વિશ્વાસઘાત કરે છે, તો એ એક જગ્યા છે જ્યાં એ બહુ વધારે ગુસ્સા થઈ જાય છે એની ઉપર. પણ અધર ધેન દેટ, ઇન રિયલ લાઈફ ઓલ વોઝ પ્રીટી નોર્મલ. પહેલાં બહુ ગુસ્સો આવતો હતો, હવે ગુસ્સો આવતો જ નથી મને. મારું નામ પ્રતિક ગાંધી છે, હું એક કલાકાર છું. ગુજરાત ઇલેવનમાં મારા પાત્રનું નામ નિર્મલ છે. હું એક બિઝનેસમેન છું અને એક જુવેનાઇલ કેદીઓ જે છે એ લોકોને રમત ગમતના માધ્યમથી, સ્પોર્ટ્સના માધ્યમથી એક સારું જીવન પ્રદાન કરવાનું એક ગવર્મેન્ટનું મોટું કેમ્પેન થઈ રહ્યું છે, અને એમાં હું એક સ્પોન્સર તરીકે બહાર આવું છું અને ડેઝીને અને એની ટીમને સપોર્ટ કરું છું. મારો આ પ્રકારના એક કેરેક્ટર સાથે હું આ ટીમ સાથે સંકળાયેલો છું. એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે તમે જે કીધું છે કે સિક્કાની બે બાજુ હશે, એટલે ભાષાની ખાલી ભાષામાં જ આમ તેમ કરું ને, તો બિઝનેસ એક બહુ જ ગંભીર રમત છે ને રમત બહુ મોટો બિઝનેસ પણ છે, એટલે હા એ જ વસ્તુ ચાલે છે અત્યારે. તો પણ આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ રીતે થઈ છે કે કોઈ પણ રમત છે ને માણસનું ચરિત્ર બનાવવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે આમાં એ જ ને એને જ થીમ લઈને આખી ફિલ્મ બનાવી છે. ગુજરાત ઇલેવન જોવા માટે દર્શકોએ કેમ જવું જોઈએ એનું સૌથી તગડું પાસું તમને કહું ને, તો આમાં 11 એવા તગડા કલાકારો મળ્યા છે અમને, જે બધા જ બાળકો છે. એ લોકોની બધાની આ પહેલી ફિલ્મ છે, અને ખાસ તો એ લોકો માટે ફિલ્મ જોવા જેવી છે, ફિલ્મની વાર્તા માટે ફિલ્મ જોવા જેવી છે. જુવેનાઇલ કેદીઓ અને એમને રમતના માધ્યમથી સારું જીવન આપવાની કોશિશ, આ તો ફિલ્મની વાર્તા છે જે ડાયરેક્ટ વાર્તા છે. પણ આનાથી આપણને, હું આનું ખાલી પેરેલલ ડ્રો કરું કે એનું ઉદાહરણ પણ લઉં ને, તો આપણે બધા જ ઘરમાં નાના બાળકોને ખીજવાઈ જતા હોઈએ છીએ કે એક ભૂલ કરી એટલે એની સજા આપી દેતા હોઈએ છીએ. પણ અંદર જઈને એનામાંથી એનું કેરેક્ટર બહાર કાઢવાની જે વાત છે, કદાચ એ મેસેજ લોકો સુધી પહોંચે એવું મને લાગે છે આનાથી. ફિલ્મના શૂટ દરમિયાન મને તો એવું ઘણું બધું થયું છે, કારણ કે આ બધા બાળકોની છે ને પહેલી ફિલ્મ છે, અને એ લોકોના મોઢા પર જે એક ઉત્સાહ હતો, એ લોકોને જે એક આનંદ હતો, અને રમતા રમતા એ લોકોએ એક આખું કેરેક્ટર ઊભું કર્યું છે. કદાચ એમાંથી કોઈકને ખબર નહીં હોય કે આવું કેરેક્ટર ઊભું થઈ ગયું એમનાથી, એટલે આ લોકો બહુ નેચરલ એક્ટર્સ છે. એટલે મને પોતાને એક વસ્તુ એવી જાણવા જેવી મળી છે જે હું કાયમ માનતો હતો કે એક્ટરે છે ને તે બહુ નોર્મલ ને નેચરલ રહેવું જોઈએ. તમે ક્યારેય તમારી બેગ બધું બહુ બહાર લઈને ફરવું એ કંઈ બહુ મજાની વાત નથી. જેટલા હળવાને નોર્મલ લઈએ ને એટલા નવા કેરેક્ટર્સ બનાવી શકીએ.
મારી આવનારી ગુજરાતી ફિલ્મ આવે છે લવની લવ સ્ટોરી, 31 જાન્યુઆરી આવશે, અને એક હિન્દી ફિલ્મ આવશે ભવાઈ કરીને, એ આવશે 6 ફેબ્રુઆરીએ. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા LIG આવાસનું ડિમોલિશન કરવા માટે પહોંચેલી મહાનગરપાલિકાની ટીમ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાનું કહી મહાનગરપાલિકાની ટીમ પરત આવી હતી. મળતી માહિતી પ્રમાણે વર્ષો પહેલા બનેલા LIG આવાસ જર્જરિત થઈ જતા મહાનગરપાલિકા દ્વારા આવાસને ખાલી કરાવવા માટે નોટિસ ફટકારી હતી, જેની સામે સ્થાનિકોએ કોર્ટમાં કેસ કર્યો હતો. જોકે આજે સુરત મહાનગરપાલિકા પોલીસ બંદોબસ્ત સાથે LIG આવાસનું ડિમોલિશન કરવા જતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને સામસામે આવી ગયા હતા. હાલ મહાનગરપાલિકાની ટીમ ડિમોલિશન કર્યા વગર પરત આવી છે. સ્થાનિકોએ કર્મચારીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના અધિકારીઓ JCB મારફતે પાણી લાઇન કાપી દેવામાં આવ્યો છે. જોકે આ અંગે અધિકારીઓ પાસે કોઈ લખાણ કે પરવાનગી નહીં હતી, તેમ છતાં પાણી લાઇન કાપી દેતા મામલો તંગ બન્યો હતો. પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો આવેલી છે, તેમાં બહુ મોટા ભાગની મિલકતો બિસ્માર છે, 100 ઉપરની મિલકતો બિસ્માર છે. તેને ખાલી કરવા માટે વખતો વખત સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવેલી છે. હાઉસિંગ બોર્ડ દ્વારા પણ આ લોકોને વારંવાર સૂચના આપવામાં આવેલી છે કે આ મિલકતો રહેવા લાયક નથી, જેથી તમે ખાલી કરી દો. પરંતુ છેલ્લા 3 કે 4 મહિનાથી સતત પ્રયાસો પછી પણ આ લોકો મિલકતો ખાલી કરતા નથી, જેથી અગાઉ પણ અમે 2 થી 3 વાર પાણી કનેક્શન કાપવા માટે ટ્રાય કરેલી હતી. આજે પણ અમે આ લોકોને પાણી કનેક્શન કાપવા માટે આવેલા, પરંતુ ખૂબ જ મોટું થોડું ભેગું થયેલું અને અમે પાણી કનેક્શન કાપવા માટેની કાર્યવાહી એ લોકોએ કરવા દીધેલી નહીં. પોલીસ પણ અત્રે આવેલી છે, એટલે હાલ અમે કાર્યવાહી મોકૂફ રાખેલી છે અને એ લોકોને સૂચના આપેલી છે કે તમે તાત્કાલિક ખાલી કરો, જેથી તમારો ભવિષ્યમાં બચાવ થાય. આ મિલકતો બિસ્માર છે, અમારે એવું ઇતાવત નથી. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરત હજીરા વિસ્તારમાં આવેલા મોરા ગામમાંથી ડેન્ગ્યુના બોગસ રિપોર્ટ આપતી લેબોરેટરી ઝડપાઈ છે. એક્સેલએસ સેન્ટરમાંથી તમામ રિપોર્ટમાં ડેન્ગ્યુ દર્શાવવામાં આવતા રિપોર્ટ મંગાવી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું, જેમાં લેબના બોગસ રિપોર્ટનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ સમગ્ર કૌભાંડમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સાથે સાથે સામાન્ય તાવના દર્દીઓને પણ ડેન્ગ્યુના રિપોર્ટ આપી દેવામાં આવતા હોવાનો ભાંડો ફૂટ્યો છે. હજીરા વિસ્તારના મોરા ગામમાં આવેલી લેબોરેટરીમાં કોઈ પણ તાવ આવતો હોય તો ડેન્ગ્યુનો રિપોર્ટ આપી દેવામાં આવતો હતો. જે પણ રિપોર્ટ કરવામાં આવે તેમાં ડેન્ગ્યુના પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવવામાં આવતા હતા, જેથી FLS લેબોરેટરીના રિપોર્ટનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતા લેબ દ્વારા કૌભાંડ ચલાવવામાં આવી રહ્યાનું સામે આવ્યું હતું. બોગસ રિપોર્ટ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવતું જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તમામ રિપોર્ટ નકલો મંગાવીને આ સેન્ટર વિરુદ્ધ આકરા પગલાં ભરવા સાથે નોટિસ આપવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સમગ્ર કાંડમાં XLS લેબોરેટરીના સંચાલકો અને આરોગ્ય સાથે
ચેડા કરનારા ડોક્ટર પણ આ પ્રકરણમાં સામેલ હોઈ શકે છે, જેથી યોગ્ય તપાસ કરીને બધાને ઉઘાડા કરવાની માંગ દર્દીઓ અને સ્થાનિકોમાં વધુમાં કરી હતી. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ચેક બાઉન્સના કેસમાં આરોપી સુરેશ તંદલેકરને 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ચેકની રકમ કરતાં દોઢ ગણી રકમ 30 દિવસમાં વળતર તરીકે ચૂકવી આપવાનો પણ આદેશ કર્યો હતો. ફરિયાદી આશા જાદવ વતી એડવોકેટ નિલેશ વઘાસિયાએ દલીલો કરી હતી. કેસની વિગત મુજબ આરોપી સુરેશે ખાણીપીણીના ધંધામાં વધુ કમાણી હોવાનું કહી રૂપિયા 5 લાખ મેળવ્યા હતા, જેની ઉઘરાણી બાદ ચેક અપાયા હતા, જે બાઉન્સ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. દરમિયાન અન્ય એક કેસમાં રૂપિયા 5 લાખના ચેક બાઉન્સના એક કેસમાં કોર્ટે આરોપી હિતેશ ઓઝાને નિર્દોષ છોડતો હુકમ કર્યો હતો. બચાવ પક્ષે એડવોકેટ યજ્ઞેશ વ્યાસે દલીલ કરી હતી કે ફરિયાદવાળો ચેક ભાગીદારી પેઢી મેસર્સ સ્માર્ટ ઓપ્શન્સનો છે અને ફરિયાદીએ નોગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 141 મુજબ ભાગીદારી પેઢીના આરોપી તરીકે જોડેલા નથી. કેસની વિગત મુજબ ફરિયાદી ચંદ્રશેખર તોષનીવાલે ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલા આરોપી હિતેશ ઓઝાને રૂપિયા 5 લાખ રોકાણ માટે આપ્યા હતા, જેની પર આરોપી દ્વારા વળતર આપવાની વાત કરી હતી. પરંતુ મૂળ રકમ જ્યારે પરત માંગવામાં આવી ત્યારે અપાયેલો ચેક બાઉન્સ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. મેથી ઓક્ટોબર સુધીમાં કામવાળીનો 10,000નો પગાર નક્કી કરી પહેલા 5,000ની રકમ આપી હતી. બાકી નીકળતી 5,000ની રકમ લેવા માટે મહિલા બંગલામાં ગઈ ત્યારે માલિકે તેના પર દાનત બગાડી શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. ઉપરથી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે રહેતી કામવાળીએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે બંગલાના માલિક દિલેશ દિનેશ બારિયાની સામે છેડતી અને ધમકીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સોમવારે બપોરે બાકી નીકળતા રૂપિયા લેવા માટે 35 વર્ષીય મહિલા દિલેશ બારિયાના બંગલે ગઈ હતી, જ્યાં મહિલા સાથે દિલેશ બારિયાએ શારીરિક અડપલા કરી તેની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે મહિલા ઘરની બહાર નીકળી તો દિલેશ બારિયાએ તેની પાછળ જઈ તેને ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ આપી છે. જી, આપ કહાં પે કામ કરતે થે ઓર કિસ તરહ સે આપકે સાથ બનાવ બનાયા? જમના નગર સોસાયટી મેં કામ કરતી થી, દિલેશ સેઠ કિયા. તો વહાં કામ કરતી થી તબ પગાર લાને કે લિયે ગઈ થી, તો વો ગાલી દેતે થે, યે કરતે થે, ઇસકે લિયે મેને કામ છોડ દિયા થા. 5-6 મહિના કામ કિયા દિવાલી કે ટાઈમ પે સે કરકે છોડ દિયા કામ. તો 5,000 રૂપિયા દિવાળી કે ટાઈમ પે દિયા થા, 5,000 રૂપિયા બાકી થા. તો પૈસા લેને કે લિયે ગઈ થી મેં, વહાં ગઈ તો પૈસા લેને કે લિયે તો ઉને મેરે કો રૂમ મેં બુલાયા, રૂમ મેં બુલા કે છેડછાડી કરને લગે, હું મેરે કો છેડછાડી કરને લગે તો મેં વહાં સે ભગ ગઈ. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. તો આ હતા હીરાનગરી સુરત શહેરના મહત્વના સમાચારો. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. નમસ્કાર.